नमस्ते विद्यार्थी मित्रों, नॉर्थ गुजरात एजुकेशन्स मुंबई संचालित अरविंद जीवाभाई प्राथमिक शाला में ऑनलाइन टीचिंग में विद्यार्थी मित्रों आपनु हार्दिक स्वागत छे। तो विद्यार्थी मित्रों, आपणे पाठ 12 चालो नक्शो समझिए, एनी अंदर भाग 1 विषय आपणे अभ्यास कर्यो हतो। हवे भाग 2 नी अंदर आपणे अभ्यास करिए के सांस्कृतिक नक्शा। तो सांस्कृतिक नक्शानी अंदर मानव सर्जित विगतोनु आलेखन करता नक्शा ने सांस्कृतिक नक्शा कहेवामां आवे छे, के जे मानव मानवो छे ए मानव द्वारा जे नक्शाओनु मानव जे उत्पादन करे कंई पण मानव द्वारा जे काम करवामां आवे अने एवा ज नक्शा तैयार करवामां आवता होय छे। आ नक्शामां मानवीनी विविध प्रवृत्તિઓનો નિર્દેશ કરેલો હોય છે, કે રાજ્યનો નકશો, ખેતી, વસ્તી, પરિવહનના નકશા આ સાંસ્કૃતિક નકશાની અંદર આપણે દર્શાવેલા હોય છે। એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો દેખીએ કે રાજકીય નકશો સાંસ્કૃતિક નકશાની અંદર પણ પેટા વિભાગ પડ્યા છે। એની અંદર આપણે રાજકીય નકશા વિશે આપણે અભ્યાસ કરીએ તો એની અંદર શું દર્શાવેલું હોય છે, તો એની અંદર ખંડ દર્શાવેલા હોય છે, દેશ દર્શાવેલા હોય છે, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેને સરોદોની માહિતી આપતા નકશા એ રાજકીય નકશા કહેવામાં આવે છે, કે રાજકીય નકશાની અંદર સરોદોની માહિતી પણ આપતા નકશા આપણને જોવા મળે છે। આમ રાજકીય નકશા એટલે શું કહેવામાં આવે તો કે એની અંદર ખંડ, દેશ, સ્થાનિક વહીવટતંત્ર તથા સરોદોની માહિતી આપતા નકશાને આપણે રાજકીય નકશા કહેવામાં આવે છે। એના પછી આવે છે કે ઔદ્યોગિક નકશા, કે ઔદ્યોગિક નકશાની અંદર આપણે શું જોઈ શકીએ છીએ, તો ઔદ્યોગિક નકશાની અંદર ઉદ્યોગો કે ઉદ્યોગોનો ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશામાં જોઈ શકીએ છીએ, કે ઘઉં, જવ, બાજરીનું જે ઉત્પાદન દર્શાવતા જે રાજ્યો હોય અને એ રાજ્યો વિશે પણ આપણે અભ્યાસ તેની અંદર દર્શાવેલો હોય છે। એના પછી આવે છે કે ઐતિહાસિક નકશા, તો ઐતિહાસિક નકશાની અંદર વિદ્યાર્થી મિત્રો પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટતંત્રનો ઇતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહેવામાં આવે છે। આ સિવાય આપણે તમે દેખો કે નકશાના જે સાંસ્કૃતિક નકશા આપણે જોયા એની અંદર પણ પેટા વિભાગ વિશે અભ્યાસ કર્યો। હવે આપણે જોઈ શકીએ કે માપ આધારેના નકશાના પ્રકાર, તો નકશાના મુખ્ય બે પ્રકાર પડતા હતા, એમાં બીજો વિભાગ છે આપણે જે કે માપ આધારેના નકશાના પ્રકાર। તો સામાન્ય રીતે એક નકશાનો પ્રમાણ માપના નકશાનું પ્રમાણ માપ 1 સેન્ટીમીટરની જે 50 કિલોમીટર કરતાં ઓછું હોય તેને મોટા માપના નકશા કહેવામાં આવે છે, કે મોટા માપના નકશા કોને કહેવામાં આવે છે, કે જે નકશાનું પ્રમાણ માપ હોય છે એમાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર કરતાં ઓછું દર્શાવવા હોય તેને મોટા માપના નકશા કહેવામાં આવે છે। નકશામાં 1 સેન્ટીમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવવામાં આવે છે, જે પૃથ્વીનો નકશો હોય છે એની પર દોરેલો અને એની ઉપર 50 કિલોમીટરના અંતરે આપણે 1 સેન્ટીમીટર જેટલું માપ લઈને તેને દર્શાવીએ છીએ। હવે મોટા માપના નકશાના વિગતો આધારે દર્શાવેલા હોય છે, જેમ કે તાલુકાઓ દર્શાવેલા હોય છે, શહેરો દર્શાવેલા હોય છે, ગામના નકશા દર્શાવેલા છે, મોટા માપના નકશાના એની અંદર દર્શાવેલું હોય છે। એના પછી વિદ્યાર્થી મિત્રો કે નાના માપના નકશામાં પૃથ્વી સપાટીને વિશાળ વિસ્તારમાં દર્શાવવામાં આવે છે, જે પૃથ્વી જે નાના માપના નકશા હોય છે એમાં પૃથ્વી સપાટીને વિશાળ વિસ્તારમાં દર્શાવવામાં આવે છે, જેમ કે જુદા જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહેવામાં આવે છે। વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથી એ આપણે અંદર જોઈ શકીએ છીએ, કે દેશના નકશા જોઈ શકીએ, વિશ્વનો નકશો જોઈ શકીએ છીએ। અને નકશાના નાના માપના નકશાની અંદર આપણને 4 પ્રકાર પડે છે, કે 4 પ્રકાર એટલે કે એ એટલાસ, એટલાસની અંદર રેખાંશ, અક્ષાંશ, ખંડ, દેશ એ બધું જ અંદર એટલાસની અંદર દર્શાવેલું હોય છે। એના પછી આપણે દેખી શકીએ છીએ કે સ્થળ વર્ણન નકશા, તો સ્થળ વર્ણનની અંદર કોઈ પણ દેશ હોય કે રાજ્ય હોય કે રાજ્યની અંદર કોઈ જોવાલાયક સ્થળ હોય તો એનું જે સ્થળ વર્ણન દર્શાવેલું હોય, કોઈ પણ ચિહ્ન દર્શાવેલું હોય તેને આપણે સ્થળ વર્ણનના નકશા કહીએ છીએ। ભીત નકશા, કે ભીત નકશાની અંદર જ્યારે આપણે
अभ्यास कर चूक्या छे के शिक्षक आपने क्लास में नक्शो लावीने समझावता होय छे अने आपणे तेनी समझ मेळवीए छे। तो भीत उपर जे लटकावाना नक्शा होय छे तेने भीत नक्शा कहेवामां आवे छे। हवे कैडेस्टल नक्शा, तो जमीन उपर जे नक्शाओ जमीनना जे भागो होय छे एने रस्ताओ बनावीए छे आपणे, अने रस्ताओ दर्शावतो जे માર્ગ હોય છે અને માર્ગ ઉપર આપણને જે નકશાઓ દોરીને જે સમજાવવામાં આવે છે તેને કેડેસ્ટલ નકશા કહેવામાં આવે છે, કે જમીન નકશા આપણે તેને ઓળખીએ છીએ, કે જમીનના જે માપ પ્રમાણે જે નકશો તૈયાર કરવામાં આવે છે એને કેડેસ્ટલ નકશા તરીકે પણ આપણે ઓળખીએ છીએ। હવે તમારી બુકની અંદર આટલું જાણો એ છે તો કે ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રણ સંસ્થાઓ કઈ છે, કે ભારતની અંદર જે નકશાઓ બનાવતી ત્રણ મુખ્ય સંસ્થાઓ કઈ છે, તો એક તો છે પહેલો નંબર છે નેશનલ એટલાસ થીમેટિક મેપ ઓર્ગેનાઇઝેશન, કે આ સંસ્થા કોલકાતામાં આવેલી છે, તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે। પછી બીજો નંબર નેશનલ રિપોર્ટ સેન્સિંગ એજન્સી એટલે કે NRSA, એટલે એનું આખું ફૂલ ફોર્મ નામ શું છે, નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી। આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે, તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહો દ્વારા લેવાયેલા તસવીરોથી નકશાઓ તૈયાર કરે છે। અને ત્રીજી સંસ્થા છે સર્વે ઓફ ઇન્ડિયા, આ સંસ્થા દહેરાદૂન ખાતે આવેલી છે। આ સંસ્થા નકશા નિર્માણ અને તેનો ઉપયોગ માટે ખૂબ જ માટેની મંજૂરી આપે છે, કે તેના ઉપયોગ માટેની મંજૂરી આપે પછી જ એ નકશાનું નિર્માણ થતું હોય છે। આપણે તે સંસ્થાઓ વિશેનો અભ્યાસ કર્યો, હવે એના પછી આવે છે કે આપણા નકશાના અંગો, આપણા નકશાના અંગો, અને નકશાના મુખ્ય કેટલા અંગો છે, ત્રણ અંગો છે। એક છે એ આ ત્રણ અંગના નામ છે, પહેલો નામ છે દિશા, બીજો પ્રમાણમાપ અને રૂટ સંજ્ઞાઓ। તો દિશા વિશે આપણે અભ્યાસ કરીએ, કે દિશા માટે તમે દેખી શકો છો કે અહીંયા ઉત્તર દિશા, દક્ષિણ દિશા, પૂર્વ દિશા અને પશ્ચિમ દિશા, અને એના ખૂણાઓ ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય, એ ખૂણાઓ વિશે પણ તમે જાણી શકો છો। એના પછી આપણે કે તે જ્યારે તમને ઉત્તર એટલે કે આ તીરનું નિશાન, સોરી, કે તમને અહીંયા તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે, અહીંયા તમને આ તીરનું નિશાન છે એ શું કરે છે, કે ઉત્તર દિશાનો સંકેત કરે છે। જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ તમે નક્કી કરી શકો છો, તમને આ ઉગતા સૂર્ય સામે જ્યારે તમે ઊભા રહો તમને તો એ દિશા તમને ખબર પડી જશે કે એ કઈ દિશા છે, અને આ તીરનું નિશાન ઉપરથી આપ તમને પણ ખ્યાલ આવે છે કે ઉત્તર દિશા છે એમ। તો અહીંયા આપણે દિશાઓ વિશે જાણીએ પહેલાં તો, કે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, તો આ ચાર દિશાઓને આપણે જોઈએ તો આપણે ચાર દિશાઓ પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ વિશે જાણીએ, અને સૂર્યને ઉગવાનો દિશા એ પૂર્વ અને આથમવાની દિશા કઈ છે, પશ્ચિમ દિશા આપણે જોઈ શકીએ છીએ। અહીંયા આપણે ઉગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહીએ ત્યારે તમારી જમણી બાજુ દક્ષિણ અને ડાબી બાજુ ઉત્તર દિશા આવશે, અને દિશાઓ જાણવા માટે આપણે હોકા યંત્રનો પણ હવે ઉપયોગ કરીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એકમ ભાગ બે આટલે સુધી અભ્યાસ કરીશું।